गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 11 साइंस रसायन विज्ञान चैप्टर नंबर 8 रेडॉक्स प्रक्रियाओ। प्रकार शिखाता त्रण, चौथा प्रकार विषे आज माहिती आपणे मेळवीए। ત્રણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા, પહેલી હતી સંયોગીકરણ, બે ઘટક એમાંથી નિપજ મળે છે, બે ઘટક એ અને બી એમાંથી નિપજ મળે છે, તો એ અને બી છે એ તત્વ સ્વરૂપમાં હોય, તો એમાંથી જે નિપજ મળશે એ અને બી, એ અથવા બી ગમે તે ચાલે, એ અને બી બંને તત્વ સ્વરૂપ હોય કે બેમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપ હોય, એમાંથી જે નિપજ મળશે તો એ સંયોગીકરણ નિપજ કહેવામાં આવે છે। એનાથી વિરુદ્ધ વિઘટન સંયોજન, એમાંથી બે ઘટકો છૂટા પડે છે, એમાંથી ઓછામાં ઓછો એક છે તત્વ હોય તો એને કહેવામાં છે વિઘટન। ત્યાર પછી ત્રીજી હતી વિસ્થાપન, વિસ્થાપન સંયોજન અથવા તો આયન, સંયોજન અથવા આયન, એમાંથી કોઈ પણ આયન કે પરમાણુ દ્વારા, આયન કે પરમાણુ દ્વારા છે એ એકના સ્થાને છે એ બીજો ઘટક છે એ ગોઠવાશે, એકના સ્થાને બીજો ઘટક છે એ ગોઠવાશે, તો એ થયું વિસ્થાપન। માંથી ધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપન વિગતવાર આપણે જોઈ ગયા। ચોથો પ્રકાર છે વિષમિક, વિષમીકરણ પ્રક્રિયા। વિષમીકરણ એવી વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે જેમાં વિષમીકરણ પ્રક્રિયામાં એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન રિડક્શન બંને પામે, કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં તત્વ રહેલું છે તો એનું ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય, ઓક્સિડેશન થાય અને રિડક્શન પણ થશે, તો એવી જે પ્રક્રિયા થશે તો એને કહેવામાં આવે છે વિષમીકરણ પ્રક્રિયા। દાખલા તરીકે H2O2માં હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન રહેલો છે, તો એ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, એમાંથી જે નિપજ મળે એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય, એવી નિપજ મળે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, એક બીજી નિપજ એવી મળે જેમાં ઓક્સિડેશન આંક 0 હોય ઓક્સિજનનો, એટલે -1માંથી -2 એટલે રિડક્શન થયું છે, -1માંથી 0 એટલે ઓક્સિડેશન થયું છે। આવી બંને પ્રકારની ઘટના એક જ પ્રક્રિયામાં બનતી હોય કે એક તત્વ એનું ઓક્સિડેશન થાય અને રિડક્શન પણ થાય, એક તત્વ જેનું ઓક્સિડેશન થાય અને રિડક્શન પણ થાય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિષમીકરણ પ્રક્રિયા। પ્રક્રિયકો એક તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે, સમગ્ર પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી કોઈ પણ એક તત્વ ઓછામાં ઓછી 3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકે છે। પ્રક્રિયક સ્વરૂપે રહેલું તત્વ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં હોય છે, પ્રક્રિયકમાં જે તત્વ હોય ને નીચી ઓક્સિડેશન અવસ્થામાં હોય, એક નિપજ છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં અને બીજી નિપજ છે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં હોય એવું છે એ જોવા મળશે। એટલે બે પ્રકારની નિપજ મળે એમાંથી એકની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય અને એકની ઓક્સિડેશન અવસ્થા નીચી હોય, એ પ્રકારની નિપજ મળે તો એ પ્રક્રિયા છે એને કહેવામાં છે વિષમીકરણ પ્રક્રિયા। તથા રાસાયણિક પ્રક્રિયામાં જે ઉચ્ચતર અને નિમ્નતર એમ બંને ઓક્સિડેશન અવસ્થા હોય છે
હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન એક જાણીતું ઉદાહરણ છે, જે ઓક્સિજન તત્વનું વિષમીકરણની પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે જો એચ ટુ ઓ ટુ એનું વિઘટન થશે, એચ ટુ ઓ અને ઓ ટુ માંથી એચ ટુ ઓ ટુમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, નિપજ મળશે એચ ટુ ઓ એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2, ઓ ટુ નિપજ મળે છે એમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા 0, એટલે -1માંથી -2 અને -1માંથી 0 એવી બે ઓક્સિડેશન અવસ્થા છે એ જોવા મળે છે. એવી બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, તો એને કહેવામાં આવે છે, આને કહેવામાં આવશે વિષમીકરણ પ્રક્રિયા. વિષમીકરણની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય તો એને કહેવામાં આવશે વિષમીકરણ પ્રક્રિયા. અહીં પેરોક્સાઇડમાં રહેલો ઓક્સિજન એટલે એચ ટુ ઓ ટુમાં રહેલો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 અવસ્થા, પેરોક્સાઇડમાં રહેલો ઓક્સિજન -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જે શૂન્ય ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરિન નીચે દર્શાવ્યા મુજબ છે. એ આલ્કલાઇન માધ્યમમાં વિષમીકરણની પ્રોસેસ કરશે. આલ્કલાઇન માધ્યમમાં છે એ વિષમીકરણ પ્રક્રિયા અનુભવશે. એમાંથી ફોસ્ફરસ P4 આલ્કલાઇન એટલે કે બેઝિક NaOH KOH આ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશે, તેનું રૂપાંતર થઈ જશે pH3 અને H3PO2-. હવે pH3 હશે તેમાં ફોસ્ફરસ ઓક્સિડેશન આંક -3 છે, H2PO2- છે એમાંથી એનો ઓક્સિડેશન આંક છે ફોસ્ફરસનો +1 છે. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણો તો આની અંદર હાઇડ્રોજન +1, 3 હાઇડ્રોજન સામેની બાજુ છે એટલે +3, H2PO2- H બે હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1, ફોસ્ફરસ ઓક્સિડેશન આંક જાણતા નથી, બે ઓક્સિજન અને ઓક્સિડેશન આંક -2 એના બરાબર -1 એ વીજ પર -, એટલા માટે આનું સદરૂપ આપો +2 -4 બાકી વધશે સદરૂપ આપો એટલે -2 સામેની બાજુ એટલે +2 એટલે ફોસ્ફરસ બરાબર -1 +2 એટલે +1 ઓક્સિડેશન આંક વધે છે. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક થશે +1, P4નો ઓક્સિડેશન આંક થાય છે +1. આ પ્રમાણે ઓક્સિડેશન આંક છે એ ફોસ્ફરસ માટે જોઈએ તો એક નિપજની અંદર ફોસ્ફરસ ઓક્સિડેશન આંક -3 અને +1 થાય છે, તો આ પ્રક્રિયા છે આ પ્રમાણેની પ્રક્રિયા છે, એમાં ફોસ્ફરસના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે અને ઘટાડો પણ થાય છે. વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયકમાં છે એટલે જે પ્રક્રિયા દરમિયાન તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય સાથે ઘટાડો પણ થાય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિષમીકરણ પ્રક્રિયા. બરાબર છે. બીજું ઉદાહરણ છે એસિડ સલ્ફર, એનું બેઝિક માધ્યમની અંદર જે નિપજ મળશે OH-S-2H2O3-2 ને H2O છે એ નિપજ મળશે એટલે કે બેઝ સાથેની પ્રક્રિયા કરશે સલ્ફર, ત્યારે એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક 0, તો S-2માં -2 ઓક્સિડેશન આંક થશે H2O3, એમાં એનો ઓક્સિડેશન આંક થશે H2O3-2. H2O3-2 ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 એટલે 3નો થશે -6, -6 સામેની બચ જાય એટલે -2 સામે તો છે જ પહેલેથી, -2 +6 બાકી વધશે +4 ભાગ્યા 2 કરો H2 છે એટલે
प्लस टू बाकी वसे सल्फर ऑक्सीडेशन एक जीरो में माइनस टू और जीरो में प्लस टू था एक में घटाड़ो थे एट रिडक्शन थू एक अंदर वधारो थाय प्लस टू एट ऑक्सीडेशन थो एट ऑक्सीडेशन रिडक्शन बने घटना थती एक तत्वनी तो एने कहमें विषमीकरण प्रक्रिया। એટલે વિષમીકરણ પ્રક્રિયા ત્યાર પછી સી એલ ટુ ક્લોરીન બેઝ સાથે પ્રક્રિયા કરશે ક્લોરીન ઓક્સિડેશન આંક ઝીરો બેઝ સાથે પ્રક્રિયા કરશે એટલે ટુ ઓ એચ માઇનસ એમાંથી નિપજ મળશે સી એલ ઓ માઇનસ અને સી એલ માઇનસ સી એલ ઓ માઇનસમાં ક્લોરીન ઓક્સિડેશન આંક પ્લસ વન क्लोरीन ऑक्सीडेशन आंक प्लस वन गणी सको सी एल माइनस में क्लोरीन ऑक्सीडेशन आंक माइनस वन आ प्रमाण प्रक्रिया थाय सी एल टू में सी एल माइनस प्लस वन ऑक्सीडेशन आंक ऑक्सीडेशन थू सी एल जीरो ऑक्सीडेशन आंक है एम निपज मैसे सी एल माइनस एन ऑक्सीडेशन आंक माइनस वन थाय आ प्रमाण निपज मे तो आ प्रक्रिया है એ પ્રક્રિયાને ઓળખવામાં આવશે વિષમીકરણ કેમ કે ક્લોરીનનું ઓક્સિડેશન થાય છે અને રિડક્શન પણ થાય છે ત્રણ ઓક્સિડેશન અવસ્થાની અંદર ક્લોરીન જોવા મળે ઝીરો પ્લસ વન માઇનસ વન એમાંથી વચ્ચેની પ્રક્રિયકમાં છે બે નિપજ મળશે વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયકમાં હોય એ પણ આની ઓળખ છે અને બે જુદી જુદી નિપજ મળશે એમાં એક ઊંચી ઓક્સિડેશન અવસ્થા અને એક નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો આવી પ્રક્રિયા છે એને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે બરાબર છે આ ઉપરાંત પ્રક્રિયા 8.48 એટલે કે અત્યારે જોઈએ તે ઘરેલું બ્લીચિંગ પ્રક્રિયક બનતું હોવાનું સૂચવે છે હાઇપોક્લોરાઇટ સી એલ ઓ માઇનસ હાઇપોક્લોરાઇટ કહેવામાં આવશે સી એલ ઓ માઇનસ આયન રંગીન ડાકાઉન ઓક્સિડેશન કરી છે જેવું વલણ ક્લોરિન દ્વારા પ્રક્રિયકમાં દર્શાવાયું છે પરંતુ ફ્લોરિન જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરે એટલે કે બેઝ સાથે પ્રક્રિયા કરે ફ્લોરિન બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે તે આ વલણમાંથી વિચલન દર્શાવે અત્યારે જે પ્રક્રિયા જોઈ સી એલ ટુ ઓ એચ માઇનસ સાથે પ્રક્રિયા કરે એટલે સી એલ માઇનસ અને સી એલ ઓ માઇનસ પ્લસ એચ ટુ નિપજ બનશે સી એલ ટુ પ્લસ ઓ એચ માઇનસ એમાંથી નિપજ બનશે સી એલ ઓ માઇનસ પ્લસ સી એલ માઇનસ પ્લસ એચ ટુ ઓ આ જે પ્રક્રિયા છે આવી જ પ્રક્રિયા ક્લોરિનને બદલે અહીંયા બ્રોમિન કે આયોડિન લેવામાં આવે શું લેવામાં આવે બી આર ટુ પ્લસ ટુ ઓ એચ માઇનસ એમાંથી બનશે બી આર ઓ માઇનસ પ્લસ બી આર માઇનસ પ્લસ એચ ટુ ઓ તો આવી પ્રક્રિયા થશે આયોડિન લેવામાં આવે તો આઈ ટુ પ્લસ ટુ ઓ એચ માઇનસ તો એમાંથી નિપજ મળશે આઈ ઓ માઇનસ પ્લસ આઈ માઇનસ પ્લસ એચ ટુ ઓ આ પ્રમાણેની પ્રક્રિયા થશે પરંતુ ફ્લોરિન માટે અહીંયા છે ક્લોરિનના બદલે બ્રોમિન લેવામાં પ્રક્રિયા આવી જ થાય નિપજ આઈ ટુ માટે પણ આ જ પ્રમાણે પ્રક્રિયા થશે પરંતુ ફ્લોરિન લેવામાં આવે તો ફ્લોરિનમાં આવું થતું નથી એમાં વિચલન બતાવે છે શું વિચલન તો એફ ટુ ઓક્સિડેશન આંક ઝીરો છે ટુ ઓ એચ માઇનસ એની સાથે પ્રક્રિયા કરે એટલે એફ માઇનસ ઓક્સિડેશન આંક માઇનસ વન થયો ઓ એફ ટુ માઇનસ ફ્લોરિન ઓક્સિડેશન આંક માઇનસ થાય છે ઓક્સિડેશન નહીં ફ્લોરિનનું અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે પ્રક્રિયા 8.49 એટલે કે અત્યારે જે હમણાં જોઈએ ને એ પ્રક્રિયા આ ફ્લોરિનવાળી માં કોઈપણ શંકા વિના ફ્લોરિન પાણી પર હુમલો કરી કેટલાક ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે ક્લોરિન દ્વારા જોવા મળતો આ ભિન્ન વ્યવહાર આશ્ચર્યજનક નથી ક્લોરિન દ્વારા છે આ પ્રમાણે અલગ
જે વ્યવહાર જોવા મળે છે વિષમીકરણ પ્રક્રિયા અનુભવ નથી તે આશ્ચર્યજનક નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વો હોવાને લીધે ઘન ઓક્સિડેશન ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી શકતું નથી. સૌથી વધુ વિદ્યુત ઋણ એટલે એની ઓક્સિડેશન અવસ્થા ઋણ જ રહેશે. આગળ નિયમમાં પણ આપણે જોઈ ગયા હતા, ફ્લોરિન છે પદરૂપ ધન ઓક્સિડેશન અવસ્થા મેળવશે નહીં. આનો અર્થ એમ થયો કે હેલોજનમાં ફ્લોરિન વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતું નથી, બાકીના બધા છે એ ક્લોરિન બ્રોમિન આયોડિન બેજ સાથેની પ્રક્રિયામાં વિષમીકરણ પ્રક્રિયા દર્શાવશે. ક્લિયર? તો આ થયું વિષમીકરણની પ્રક્રિયા, બરોબર છે. હવે એના ઉદાહરણ અમુક છે. નીચેના પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી, શા માટે? કયો ઘટક છે વિષમીકરણ પ્રક્રિયા દર્શાવશે નહીં, શા માટે? તો એનો આપણે જવાબ લખવાનો છે. સીએલઓ માઇનસ, સીએલઓ ટુ માઇનસ, સીએલઓ થ્રી માઇનસ, સીએલઓ ફોર માઇનસ, બરાબર છે. દરેકની વિષમીકરણ પ્રક્રિયા પણ લખવાની છે. ક્લોરિનના ઓક્સિજન સાથેના ઋણ આયન જે બતાવેલા છે તો એમાં દરેકનો ઓક્સિડેશન ગણી તો સીએલઓ માઇનસ, સીએલ પ્લસ વન, પ્લસ થ્રી, પ્લસ ફાઇવ અને પ્લસ સેવન થશે. ઓક્સિડેશન આયન પ્લસ વન, પ્લસ થ્રી, પ્લસ ફાઇવ અને પ્લસ સેવન ઓક્સિડેશન અવસ્થા થાય છે. આ ઉપરાંત એની ઓક્સિડેશન અવસ્થા સીએલ ટુમાં ઝીરો, સીએલ માઇનસમાં માઇનસ એક છે, બરાબર છે. અહીંયા પ્લસ વન ઓક્સિજન ઓક્સિડેશન આંક માઇનસ ટુ, સામેની બેજ એટલે પ્લસ ટુ, માઇનસ વન પ્લસ ટુ એટલે પ્લસ વન વધે. ઓક્સિજન ઓક્સિડેશન આંક માઇનસ ટુ બે છે એટલે માઇનસ ચાર, સામેની બેજ જાય માઇનસ વન પ્લસ ચાર એટલે પ્લસ ત્રણ વધે. એવી રીતના દરેક પણ તો અહીંયા છે એ સીએલઓ માઇનસ વિષમીકરણ પ્રક્રિયા નથી, કારણ કે આ ઓક્સો એનાયનમાં ક્લોરિનની ઉચ્ચતમ ઓક્સિડેશન અવસ્થા પ્લસ સાત છે. સાત ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, નીકળી જાય એટલે એનાથી વધુ ઓક્સિડેશન અવસ્થા ક્લોરિનની જોવા મળશે નહીં. વધુ વધુ ઓછી ઊંચામાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે. હવે એનું ઓક્સિડેશન થવું હોય તેનાથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા તો પ્રાપ્ત થઈ શકતી નથી, એટલે ફક્ત ઓક્સિડેશન નહીં થાય, રિડક્શન જ થઈ શકશે. બાકીના ત્રણ ઓક્સો એનાયન છે પ્લસ વન, થ્રી કે ફાઇવ ધરાવે છે તો એનું વિષમીકરણ પ્રક્રિયા થઈ શકે. સીએલઓ માઇનસ, સીએલ માઇનસ બને અને સીએલઓ થ્રી માઇનસ બને. સીએલઓ ટુ માઇનસ છે તો એ સીએલઓ માઇનસ અને સીએલ માઇનસ બનશે. સીએલઓ થ્રી માઇનસ પાંચ ઓક્સિડેશન આંક પ્લસ ત્રણમાંથી પાંચ, પછી પાંચવાળું છે સીએલઓ થ્રી માઇનસ તો સીએલઓ ફોર માઇનસ અને સીએલ માઇનસ બનશે. ત્રણેય પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં એકમાં વધારો થાય ને એકમાં ઘટાડો તો એ વિષમીકરણની પ્રક્રિયા થઈ, વિષમીકરણની પ્રક્રિયા થશે. સીએલઓ માઇનસ, સીએલઓ ટુ માઇનસ અને સીએલઓ થ્રી માઇનસનું. ક્લિયર? નીચે આપેલી રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ કરવાનું છે. કઈ પ્રક્રિયા કયા પ્રકારની છે દર્શાવવાની છે? એન ટુ પ્લસ ઓ ટુ એમાંથી બને છે એન ઓ. ચાલો ઓળખો જોઈએ કેવા પ્રકારની પ્રક્રિયા. બને તત્વ છે એમાંથી નિપજક મળે છે સંયોજન, તો આને કહેવામાં આવશે સંયોગીકરણની પ્રક્રિયા, બરોબર છે. બે તત્વોમાંથી એક નિપજ સંયોજન તરીકે મળશે, બેમાંથી કોઈ પણ એક તત્વ હોત અહીંયા તો પણ એ સંયોગીકરણ થાત, કોઈ પણ એક હોત તો પણ શું થાત? સંયોગીકરણની પ્રક્રિયા થાત. ત્યાર પછી બી પીબી એનો થ્રી, એમાંથી પીબીઓ, એનો ટુ અને ઓ ટુ એક તત્વ મળે છે, બાકીના બે છે સંયોજન છે, એટલે સંયોગીકરણથી વિરુદ્ધ કઈ પ્રક્રિયા? તે વિઘટન. એક સંયોજન છે એનું વિભાજન થશે, ભાગ પડે છે પીબીઓ, એનો ટુ અને ઓ ટુ એક તત્વ છે એટલે એ થઈ વિઘટનની પ્રક્રિયા.
કઈ પ્રક્રિયા થઈ? વિઘટનની પ્રક્રિયા. હવે અહીંયા NaH પ્લસ H2O NaOH H2 NaOH હાઇડ્રોજન હાઇડ્રોજન છે એ હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન કરે છે. NaH હાઇડ્રાઇડ આયન વડે છે એ વિસ્થાપન પામશે, એને OHમાં રૂપાંતર થશે અને H2 મુક્ત થશે. એટલે આ પ્રક્રિયા છે એ વિસ્થાપનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે એ કેવી થશે? વિસ્થાપનની પ્રક્રિયા થશે હાઇડ્રાઇડ આયન વડે. સોડિયમ હાઇડ્રાઇડ H પ્લસ OH માઇનસ, તો OH માઇનસ છે એ H પ્લસનું સ્થાન લેશે. હાઇડ્રાઇડ છે એનું વિસ્થાપન થશે હાઇડ્રોક્સાઇડ આયન વડે. આનો હાઇડ્રાઇડ દૂર થાય, H પ્લસ બાકી વધુ H2માં રૂપાંતર થશે, H2માં રૂપાંતર થશે. તો આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને કહેવામાં છે વિસ્થાપન પ્રક્રિયા. ત્યાર પછી NO2OH માઇનસ NO2 માઇનસ NO3 માઇનસ ને H2Oમાં રૂપાંતર થાય છે. નાઇટ્રોજન એનો ઓક્સિડેશનાંક ગણો, નાઇટ્રોજન ઓક્સિડેશનાંક પ્લસ 4, ઓક્સિજનનો માઇનસ 2, ઓક્સિજનનો માઇનસ 2, હાઇડ્રોજનનો પ્લસ 1. અહીં નાઇટ્રોજન ઓક્સિડેશનાંક ગણો પ્લસ 3, બીજું 4 સામેને જોઈએ પ્લસ 4, માઇનસ 1 પ્લસ 4 એટલે માઇનસ પ્લસ 3, 3 દુ 6 પ્લસ 5 નાઇટ્રોજન ઓક્સિડેશનાંક, 3 દુ ને 6 સામેને બીજો એટલે પ્લસ 6, માઇનસ 1 પ્લસ 6 એટલે પ્લસ 3 પ્રક્રિયા છે એને કહેવામાં છે વિષમીકરણ. કેવી પ્રક્રિયા કહેવામાં આવશે? વિષમીકરણની પ્રક્રિયા કહેવામાં આવશે. હવે જો અહીંયા લખેલું છે નીચે દર્શાવેલી રેડોક્સ પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરો, મતલબ રેડોક્સ પ્રક્રિયા તો છે જ. હવે જો રેડોક્સ કાઢી નાખે નીચેની પ્રક્રિયા વર્ગીકરણ કરો, તો પહેલાં તમારે ચેક કરો રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં. રેડોક્સ પ્રક્રિયા હોય તો એનો પ્રકાર ત્યાર પછી બતાવતા હોય, બરાબર છે? તો એ કેમ નક્કી થાય રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં? ઓક્સિડેશન આંક નક્કી કરીને નક્કી થશે. ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તો રેડોક્સ પ્રક્રિયા છે, ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય તો રેડોક્સ પ્રક્રિયા નથી. એટલે પહેલાં તમારે નક્કી કરવાનું થશે રેડોક્સ છે કે નહીં. ખાલી પ્રક્રિયા કીધું હોય તો રેડોક્સ હોય તો એના પ્રકાર કહેવાનું થશે, ક્લિયર? ચારે પ્રકારમાંથી કયા પ્રકારની છે વિષમીકરણ પ્રક્રિયા છે કે નહીં નીચેનામાંથી, એના આધારિત MCQ નીટ અને ગુજકેટમાં ઘણી બધી વખતે આવે છે. કેમકે અમુક પ્રક્રિયા છે 12મા ધોરણમાં તમારે આવશે, તો વિષમીકરણની પ્રક્રિયા હોય છે તો એના અનુસંધાને ગુજકેટ નીટમાં પૂછે છે. ખાસ નીટમાં ગયા વખતે પણ પૂછાઈ ગયું હતું વિષમીકરણ પ્રક્રિયા અનુસંધાને પ્રશ્ન, એટલે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે? એટલે વિષમીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા બધા પ્રકાર છે એ વ્યવસ્થિત આવડતા હોવા જોઈએ, ક્લિયર? બરાબર છે? થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.